માધવપુર ગેડ ખાતે દરિયામાં સ્નાન કરવા ભાઈબીજના દિવસનું અનેરું મહત્વ હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના પગલે ભાવિકો ભાઈબીજના દિવસે સ્નાન નહીં કરી શકે. સલામતીના પગલે સ્નાન ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે કે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ વર્ષે. મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો પોરબંદરના માધવપુર ગેડ ખાતે ભાઈબીજના દિવસે દરિયામાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે, પરંતુ આ વર્ષે નહીં યોજાય. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી સ્નાન કરવા આવી પહોંચતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાના પગલે સલામતીને ધ્યાનમાં લઈને તંત્રએ અહીં સ્નાન કરવા નહીં આવવા માટે અપીલ કરી છે. પોરબંદરના માધવપુર ગેડ ખાતે દરિયામાં સ્નાન કરવા માટે ભાઈબીજના દિવસે ભાવિકો ઉમટી પડતા હોય છે. માધવપુર ગામ ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થળ છે. માધવપુર દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાનું પણ અનેરું મહત્વ રહેલું છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે. શ્રદ્ધાળુઓ અન્ય જિલ્લામાં અને અન્ય રાજ્યમાંથી માધવપુરના દરિયામાં સ્નાન કરવા માટે ભાઈબીજના દિવસે આવી પહોંચતા હોય છે. હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરીને ધન્યતા પણ અનુભવતા હોય છે. મથુરા ખાતે સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય માધવપુરાના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાથી પુણ્ય મળતું હોવાની શ્રદ્ધા રાખવામાં આવી રહી છે. દર વર્ષે શ્રદ્ધાથી ભાવિકોનું માનવ મહેરામણ માધવપુરા ખાતે ઉમટી પડે છે. આ વખતે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ પણ લોકોએ ભીડમાં ન રહેવું જોઈએ. સલામતીના તકેદારીના ભાગરૂપે કોરોનાના પગલે ભાઈબીજના દિવસે ભાવિકો માધવપુરાના સમુદ્રમાં સ્નાન નહીં કરી શકે. વહીવટીતંત્ર અને પોલીસતંત્રએ પણ ભાઈબીજના દિવસે માધવપુરાના દરિયામાં સ્નાન કરવા ન જવું તેવી સૂચનો આપવામાં આવી રહ્યા છે અને તંત્ર તેનું પાલન કરે અને લોકો પણ તેનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. Thank you.